विद्यार्थी मित्रों, आज धोरण 9 અને તેનું વિષય સંસ્કૃત જેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે પાઠ ચોથો જેનું નામ છે વલ્લભી વિદ્યાસ્થાનમ. વલ્લભી વિદ્યાસ્થાનમ આ પાઠ નામ વાંચીને જ તમે કહી શકશો કે આ શું છે. તો આ એક વિદ્યાલય છે, એટલે કે વિશ્વવિદ્યાલય છે. વિદ્યાસ્થાનમ, વલ્લભી વિદ્યાસ્થાનમ, તો આ એક વિદ્યાલય છે, વિશ્વવિદ્યાલય છે. હવે અહીંયા આ ચેપ્ટરની અંદર કેટલાક પ્રશ્નો હું તમને ભાષાંતર કરીને બતાવીશ. ક્યારેક એવું બને છે કે પ્રત્યેક લોકો પોતાનું એક પ્રાચીન કાળની અંદર શું હતું કે ભારત દેશની અંદર વિદ્યાનો વ્યાપક પ્રચાર, ખૂબ જ પ્રચાર થતો અને એના માટે લોકો પોતાની વિશ્વ વિદ્યાલયો સ્થાપતા અને એ વિદ્યાલય ક્યારેક વૈશ્વિક પણ સ્થાન લેતી. અને આવી વૈશ્વિક સ્થાન લેનારીમાં વલ્લભી વિદ્યાસ્થાન છે તો એ પણ એક છે. એટલે અહીંયા એનો પરિચય આપવા માટે આ ચેપ્ટર છે. અને આ ચેપ્ટરની અંદર વધારે ભૂતકાળના વાક્યો વધારે જોવા તમને મળશે, તો એનો પણ આપણે સાથે સાથે પરિચય મેળવતા જશું, કારણ કે તમને વ્યાકરણમાં પૂછાશે. તો આની અંદર જે પ્રશ્નના તમને પૂછાશે એક એક વાક્યમાં, બે ત્રણ વાક્યમાં, ગુજરાતીમાં અથવા તો સંસ્કૃતમાં, એના માટે તમને મેં ટૂંકમાં પરિચય અહીંયા આપ્યો કે જો તમે આ પરિચય છે ને એ તમે કરી લેશો ને તો તમને પ્રશ્ન જવાબ તો આસાનીથી આવડી જશે. ત્યારબાદ આપણે ભાષાંતર કરશું. તો જોઈ લો કે એક વલ્લભી વિદ્યાસ્થાનમ છે. એવી જ રીતે સૌ પ્રથમ ભારત દેશની અંદર મગધ રાજ્ય જે છે, મગધ રાજ્યની અંદર નાલંદા વિશ્વવિદ્યાલય જેમ પ્રખ્યાત છે, એવી જ રીતે ગુજરાત રાજ્યમાં તો વલ્લભી વિશ્વવિદ્યાલય એ પ્રખ્યાત છે. અને વલ્લભી વિશ્વવિદ્યાલય છે એ કઈ જગ્યાએ આવેલું છે, તો ભાવનગરમાં. ભાવનગરની અંદર વલ્લભીનગર છે, તો ત્યાં જ આ વિદ્યાલય છે. વલ્લભીનગર નામનું, વલ્લભી એક તાલુકો છે, તો એ જગ્યાએ આ વિશ્વવિદ્યાલય હતું. હવે એના વિશેની જાણકારી કે એ સમયે જ્યારે હતું ત્યારે કેવું કેવું હતું, ત્યાં શું ચાલતું હતું, અધ્યયનમાં શું ભણાવતા હતા, એ બધી વાત કરી લઈએ. તો તે અધ્યયન અને અધ્યાપનનું ક્ષેત્ર હતું. આવું તમને પૂછવામાં આવશે, એટલે મેં લખેલું છે કે અધ્યયન અને અધ્યાપનનું ક્ષેત્ર હતું. વિશ્વવિદ્યાલય, આ વલ્લભી વિશ્વવિદ્યાલય છે એ અધ્યયન અધ્યાપનનું ક્ષેત્ર હતું. હવે ત્યાં શું ભણાવવામાં આવતું, તો 18 વિદ્યાઓનો પઠન અને પાઠન થતા. કેટલી વિદ્યા? 18 વિદ્યા. 18 વિદ્યાઓ ત્યાં ભણાવતા હતા, જેમાં કઈ કઈ વિદ્યાઓને કયા કયા પાર્ટ આવે, તો જુઓ, 4 વેદ આવે, 4 વેદ આવે, 6 વેદાંગ આવે, પુરાણ આવે, ન્યાયશાસ્ત્ર આવે, મીમાંસા દર્શન આવે, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર, અર્થવેદ ને 4 ઉપવેદ. અર્થવેદ છો, અથર્વવેદ નથી, ધ્યાન રાખજો, અર્થવેદ. તો આ બધું જ ત્યાં ભણવામાં આવતું. સાથે સાથે હવે એ ત્યાર પછી જે ભણાવવામાં આવતું ને, તો પછીથી એ બૌદ્ધ અને જૈન તત્વદર્શનનું આ કેન્દ્ર થઈ ગયું. પછી વિશ્વવિદ્યાલય ન રહ્યું, પણ શું થયું, તો એને જૈન અને બૌદ્ધ લોકો જ ત્યાં ભણાવવા લાગ્યા. હવે ઈસવીસનની 4 સદીમાં આ તમને પૂછાવવામાં આવશે, બધે બધું જોકે પૂછાવવામાં જ આવશે. ઈસવીસનની 4 સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર કયા થઈ ગયા, તેમ પૂછાય ત્યારે કે લખવાનું છે રહેશે કે સ્કંદસ્વામી નામના ભાષ્યકાર 4 સદીમાં થઈ ગયા. પછી બે બૌદ્ધ આચાર્ય કયા કયા, તો સ્થિરમતી અને ગુણમતી. પછી જૈન આચાર્ય કયા કયા, તો શ્રી મલ્લવાદિ શૂરી. અને જૈન દર્શન અને બૌદ્ધ દર્શનનું આ અધ્યયન અહીંયા કરાવવામાં આવતું. હજી પણ આગળ જે જોઈએ, પણ તે પહેલાં આપણે આટલું આજે છે તમારી CW બુકમાં લખો, જેથી કરીને નાના નાના પ્રશ્ન પૂછાય તો તમે તરત જ એને લખી શકો. અને હવે તમને સંસ્કૃતમાં પૂછાશે આ તો બી તમને આવડે, બરાબર. ખાલી નામ જ પૂછવામાં આવે તમને એમ જ કે બે બૌદ્ધ આચાર્યો કયા કયા છે, તો આ જે બે નામ છે એને સંસ્કૃતમાંય લખી શકો ને, આ જ રીતે લખાય, એટલે તમે સરળ રીતે લખી શકો. તો એના માટે મેં તમને ટૂંકમાં જે માહિતી આપી, એટલે પહેલાં ફટાફટ આ લખી લેજો. ત્યારબાદ કે ઈસુ ખ્રિસ્તની 5 સદીમાં મૈત્રક રાજાઓનું આ વલ્લભી વિશ્વવિદ્યાલય છે એ ઈસુ ખ્રિસ્તની 5 સદીમાં કયા રાજાનું પાટનગર થયું, તો મૈત્રક
मैत्रक राजाओनु ते पाटनगर थयु। त्यार पछी अध्ययन जारे ए थियु अने त्यार बाद एमां ते मैत्रक राजा छे एणे एवुं जाहेर कर्युं के अहींया अध्ययन थशे अने अध्ययन थातुं अने त्यार बाद समाप्त अध्ययन पूरुं थाय त्यार पछी शास्त्रार्थ थतो अने जे जे विजेता शास्त्रार्थ करे एमां जे विजय पामे एमां राजा भूमि उपहार तरीके शुं आपता बधाने भूमि आपता। तमने आ पूछवामां आवशे के मैत्रक राजा विजेताओने उपहारमां शुं आपता तो भूमि आपता। क्लियर? भूमि आपता विजेताओना नाम द्वार उपर अथवा तो शू करे के जे विजेता हो एना नाम छे द्वार उपर कोतरे। क्लियर? त्यार बाद छे के पांचमा सैकामां महावीरनो जन्म थयो। पांचमो सैका एमां महावीरनो जन्म अने महावीरे एक उपदेश आप्यो अने जे उपदेश आप्यो एने आगम आगम नामे जाणीतो थयो। आ याद राखजो पूछाशे के महावीरनो उपदेश कया नामे जाणीतो थयो तो आगम नामे। त्रीजा सैकामां नागार्जुन प्रसिद्ध विद्वानी अध्यक्षतामां जैन साधुनी सभा मळी। ત્રીજા સૈકામાં નાગાર્જુન થયા હતા ને એની એ પ્રસિદ્ધ વિદ્વાન હતા અને એની અધ્યક્ષતામાં એ હોય અને એની અધ્યક્ષતાની અંદર એક જૈન સાધુની સભા થઈ અને એ જૈન સાધુની સભામાં એવો નિર્ણય લેવાયો કે આગમ જે આગમ મહાવીરે આપેલો જે ગ્રંથ છે એ આગમ ગ્રંથોનું લેખન કરવું એવો પ્રસ્તાવ આપ્યો કે એનું લેખન કરો બધા એમ। હવે અહીં આ જે લખાણ છે એ લખાણથી બદ્ધ થયેલી જે વાણી હતી એને વલ્લભી વાચના કયું નામ આપ્યું? જે લેખન આગમ દ્વાર આગમ ગ્રંથ છે એનું જ્યારે એ વાણીબદ્ધ થયું એટલે કે એનું લેખન કર્યું તો એ લેખનને શું નામ આપવામાં આવ્યું? તો વલ્લભી વાચના નામે એ વિખ્યાત થયું પ્રખ્યાત થયું। અને ખ્રિસ્તીની 9મી સદીમાં આ વલ્લભી વિશ્વવિદ્યાલય એનો વિનાશ થઈ ગયો પણ ત્યારબાદ ધીરે ધીરે હજી પણ એ ખંડિત અવસ્થામાં આપણને જોવા મળે છે। તો આજે પણ એ વિશ્વવિદ્યાલય છે અને તો ઇતિહાસમાં એ આપણને એ કેન્દ્રમાં છે જે ગુજરાતનું વલ્લભી છે એ વિશ્વવિદ્યાલય એ કેન્દ્ર છે એનું તો આજે પણ આપણને જોવા મળે। આ જે છે એ તમારી ટૂંકમાં માહિતી થઈ એની અંદર હજી મેં સંસ્કૃતનું ગુજરાતી નથી કરેલું પણ તમને ગુજરાતીમાં અથવા તો સંસ્કૃતમાં પ્રશ્ન જવાબ પૂછાશે તો તમને 100% આ જે છે આટલું જે મેં લખાવેલું છે એ લખી લ્યો તો આની અંદરથી ઘણા બધા પ્રશ્ન જવાબ પૂછાય છે બધા જ આવડી જશે। તો આ પણ તમે તમારી CEE બુકમાં લખી લેજો। ત્યારબાદ હવે આપણે પાર્ટ બીજો જે છે એની અંદર હવે આપણે ભાષાંતર જોશું અને ભાષાંતર પણ ખૂબ સરસ રીતે એટલા માટે કે તેની અંદર ભૂતકાળના જે જે શબ્દો છે ને એનું હું તમને માહિતી આપવાની છું તો એ ધ્યાન આપજો। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।